કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું છે કે સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળા દેશમાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી. ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે. સ્કિલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો છે. સ્કિલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ ધકેલાતું જઈ રહ્યું છે તેવું ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ જણાવી રહ્યું છે. 2022માં આ વાતનો ખુલાસો પણ થયો છે. કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી જેમને સુપ્રત કર્યા, હાર્દિકભાઈ વારંવાર માધ્યમો સમક્ષ અલગ અલગ વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોર, અમારા પ્રભારી ડૉક્ટર રઘુ શર્માજીએ પણ સમગ્ર બાબતે માધ્યમો સમક્ષ સ્પષ્ટ વાત કરી છે કે માધ્યમો સાથે વાત કરવાને બદલે પક્ષની ઇન્ટરનલ જે પ્લેટફોર્મ છે, પક્ષના આંતરિક માળખામાં જે રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે સંવાદ કરીને એમને વાતચીત કરવી જોઈએ. હું પણ કોંગ્રેસના કાર્યકર તરીકે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા તરીકે માનું છું કે તેમણે પક્ષના પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. વાતચીત અને યોગ્ય બાબતે પરામર્શથી જ સમસ્યાનો ઉકેલ આવતો હોય છે. જો એમને કોઈ સમસ્યા હોય, એમના કોઈ મુદ્દાઓ હોય, પક્ષને મજબૂત કરવા માટેની એમની કોઈ પણ વાત હોય તો ખુલ્લા મને હંમેશા કોંગ્રેસનું નેતૃત્વ તમામ બાબતે કાર્યકરોથી માંડીને તમામની વાત સાંભળતું હોય છે. હાર્દિકભાઈ પક્ષના માળખામાં જવાબદારી ધરાવતા હોવા છતાં તેમણે જે પ્રકારની વાત કરી તેનાથી કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં પણ મોટા પાયે દુઃખ થયું છે. હું પ્રમાણિકપણે એવું માનું છું કે હાર્દિકભાઈએ એમને મળેલી જવાબદારીના આધારે પક્ષની આંતરિક વ્યવસ્થામાં જ વાતચીત કરવી જોઈએ. પક્ષની આંતરિક વ્યવસ્થા બહાર વાત કરવાથી પક્ષને ફાયદો થવાને બદલે નુકસાન વધુ થતું હોય છે. એમની વારંવારની આ પ્રકારની બાબત જે પદ ઉપર તેઓ જવાબદારી સંભાળે છે તે માટે વ્યાજબી નથી. કોંગ્રેસ પક્ષમાં રહીને પક્ષના પદ જવાબદારીના કારણે હંમેશા પક્ષના કારણે વ્યક્તિ મોટો થતો હોય છે. કોઈ વ્યક્તિ એવું માનતા હોય કે મેં પક્ષને બહુ આપ્યું છે પણ એના પહેલાં પક્ષ એમને મોટું પદ આપતી હોય. કોંગ્રેસ પક્ષમાં હજારો કાર્યકર્તાઓ વર્ષો સુધી કામ કરે છતાં તેમને પદ કે અન્ય બોલી મળતું નથી હોવા છતાં તેઓ વર્ષોથી કામ કરતા હોય છે.